સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત વિવિધ શૈક્ષણિક સંકુલોના વાર્ષિક ઉત્સવ પ્રસંગે તેમજ માતુશ્રી વેલાબેન ધરમશી શેઠ મહિલા કોલેજના લોકાર્પણ પ્રસંગે ઉપસ્થિત સર્વશ્રી પ્રોફેસર કલાધારા આર્યજી પ્રોફેસર ગિરીશભાઈ ભીમાણીજી પ્રિન્સિપાલ પંડ્યાજી આ સંસ્થાના સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટના પ્રમુખશ્રી મેનેજિંગ ટ્રસ્ટી શ્રી સાથી ટ્રસ્ટીશ્રીઓ તથા ઝાખરિયા પરિવાર તન્ના પરિવાર અને બિદ પરિવારના સર્વ ઉપસ્થિત દાતાશ્રીઓ સન્માનનીય સૌ વડીલો વાલા વિદ્યાર્થી ભાઈઓ કોલેજના સ્કૂલના આચાર્યશ્રીઓ શિક્ષકો અધ્યાપક મિત્રો આપણી સૌની વચ્ચે જેની ઉપસ્થિતિ નથી તેમ છતાંય જાણે કે ઉપસ્થિત હોય એવો ભાવ થાય હૃદયના ભાવો સ્વીકારે કે અપૂર્વ સ્વામી આપણી વચ્ચે છે એવું વ્યક્તિત્વ ધરાવતા આજના સમા આજના સમારોહના અધ્યક્ષ મહોદય થોડીક ક્ષણોમાં આપણી વચ્ચે આશીર્વાદ આપવા પધારવાના છે હું એમને પ્રથમ મારી વંદના પાઠવું છું મિત્રો આપણે સૌ જાણીએ છીએ બાળ માનવ તરીકે આપણો જ્યારે જન્મ થાય છે ત્યારે ભગવાન આપણને આયુષ્ય આપે છે ભગવાન શું આપે છે આયુષ્ય આપે છે પણ જીવન જો કોઈ આપતું હોય તો તે શિક્ષણ વ્યવસ્થા છે કે જેનાથી મને તમને સૌને જીવન મળે છે એ જીવન ધાત્રી જીવનદાત્રી એવી માં એના નામે જ્યારે આ મહિલા કોલેજ શરૂ થાય છે ત્યારે હું સૌ પ્રથમ આ દાતા પરિવારને મારા ધન્યવાદ પાઠવું છું મુંબઈ મહારાષ્ટ્રથી શરૂ થયેલી મહર્ષિ કરવેની યાત્રા બહેનોના શિક્ષણ માટેની જોત એને મહારાષ્ટ્ર મહારાષ્ટ્રમાં રહે મુંબઈમાં હૃદયમાં સંઘરીને જાં ખંભાળિયા સુધીનો વિસ્તાર કરાવવો એ કોઈ નાની સોની ઘટના નથી અહીં બેઠેલા અને અહીંથી બહાર આપણી વચ્ચે અનુપસ્થિત હોય એવા ઘણા લોકો પાસે પૈસા હશે બરોદરિયા સાહેબ હશે ને હા રાજકારણી માણસોને વધુ ખબર હોય મારા કરતાં હા પૈસા હશે પણ શ્રીલક્ષ્મીનો લક્ષ્મીનો લક્ષ્મી તરીકે ઉપયોગ નહીં કરતા શ્રીલક્ષ્મીનો ઉપયોગ કરવાની વાત જો કોઈ પરિવારે સ્વીકાર્યું હોય તો આ ત્રણ દાતા પરિવારે મારા મન સ્વીકારી છે એટલે હું હૃદયપૂર્વક ફરીથી એને ધન્યવાદ આપું છું ગામડા ગામમાં બહેનોની કેળવણીનું કામ અત્યંત મુશ્કેલ હોય છે જ્યારે એ લોકોએ આ વિચાર કર્યો હશે કે આપણા ગામમાં આ ધૂળ ધોયા અમે અહીંયા ગામમાંથી મુંબઈ સુધી વિસ્તર્યા ત્યારે આપણા ગામના નાના ભૂલકાઓ નાની દીકરીઓ મોટી બહેનો એના વિકાસ માટેનો કંઈક વિચાર કરવો આવો વિચાર આવો એ પણ મોટી વાત છે કારણ કે નગરમાં રહ્યા પછી કેટલીક વખત ગામડું ભૂલાઈ જતું હોય છે કારણ કે ત્યાં દિવસ અને રાતનો બહુ ફરક જ નથી મુંબઈવાળા લોકો દિવસ ને રાતનો કોઈ ફરક અનુભવતા નથી જ્યાં વીજળી ચોવીસ કલાક હોય એટલે એને ખબર ના પડે બાપ નોકરી કરતો હોય દીકરો ઉઠે એ પહેલાં જતો રહે અને દીકરો હોઈ જાય પછી આવે શેઠિયાઓની પણ એ સ્થિતિ છે મુંબઈમાં ત્યારે એમણે પોતાના માદરે વતનને યાદ કરી માતૃભૂમિનું ઋણ ચૂકવવા માટે એમના ભાઈ ભાંડુઓ એમના સાથીઓ એમના સમાજ જીવનના બાલ્યાવસ્થાના ને જીવન મળે એના માટેની જે વ્યવસ્થાનો વિચાર કર્યો છે એને માટે આપણે એમનો આભાર માનવો રહ્યો યુનિવર્સિટી તો એક તંત્ર છે એનું કામ જ શિક્ષણનો વિસ્તાર કરવાનું છે એમાંએ જ્યારે મારી પાસે ભાઈ પરાગભાઈ આવ્યા બહુ વિનમ્ર ભાવે એમણે રજૂઆત કરેલી મને યાદ છે અશોકભાઈ શૈલેષભાઈ એ બધા મિત્રોની આ ઈચ્છા હતી કે અમારા ગામમાં કાંઈક આવું થાય તો સારું આ દીકરીઓ બાર ધોરણ પાસ થઈને પછી આગળ ભણવાનું ચાલુ નહીં રાખે બરાબર ને હં આવો એક વિચાર કર્યો મેં પૂછ્યું કે તમારી પાસે બધી વ્યવસ્થા છે તો એણે કહ્યું કે હા છે અમારો દાતા પરિવાર અમને સધિયારો આપે છે એટલે તમે એની ચિંતા નહીં કરશો અમે વરસ દિવસમાં બધું ઊભું કરી દઈશું એવું વાક્ય મને કહેલું એ મને યાદ છે અને ભાઈ પરાગભાઈમાં એમના સૌજન્યપૂર્ણ સ્વભાવમાં મને વિશ્વાસ બેઠો કે ના આ લોકો કાંઈક કરશે કારણ કે કેટલાક લોકોમાં મને આ વિસ્તારમાં ભરોસો બેહતો નથી એ મારી પણ મર્યાદા હોય કદાચ મારી પણ મર્યાદા હોય પણ મને બેહતો નથી આ ત્રણ મિત્રોમાં મને ભરોસો બેઠો તનના પરિવારે એ બીડું ઝડપ્યું અને આપણે આજે એક માના નામે ખરેખર મને આનંદ થાય છે માના નામે આપણે મહિલા કોલેજ કરી રહ્યા છીએ મિત્રો મારે મન આ સૃષ્ટિનું સંસ્કાર બિદનું રોપણ કરનારી રોપણ કરનારું જો કોઈ વ્યક્તિત્વ હોય આ જગતમાં તો તે માં છે આપણે બજરંગ સૌ સભ્યો તો વ્યવસ્થાના માણસો છીએ પણ સંસ્કાર વારસાનું સિંચન કરનાર જો કોઈ હોય તો તે માં છે એ માંનું ઋણ ચૂકવવાના ભાવરૂપે દાતા પરિવારે પોતાની માતુશ્રીના નામે ધરમશી શેઠ આપણે જ્યાં મહાજન પરંપરામાં શેઠ અને નગર શેઠ એવા શબ્દો હતા જે લોકો વડીલો બેઠા છે એને ખબર હશે કારણ કે હું માજન પરિવારના ગામમાંથી આવું છું અમારે ત્યાં શેઠ પણ હોય ને નગર શેઠ પણ હોય મિત્રો શેઠ અને શાહુકાર એ બે સન્માનજનક શબ્દો છે અહીંયા ધરમસિંહ શેઠ એ મારા મન સન્માનજનક શબ્દ છે અને એમણે આ પ્રકારના અભિગમ રાખીને પોતાના પુત્રોને પ્રપોત્રને આ પ્રકારના સંસ્કાર સિંચન દ્વારા યોગ્ય માર્ગે પ્રાપ્ત થયેલી કમાયેલી લક્ષ્મીનો ઉપયોગ કરવાનો જે ઇજન મળ્યું છે તે આપણા સૌનું સદભાગ્ય છે સામાન્ય રીતે પોતાના વતનમાંથી દૂર જાય પછી એને યાદ કરવું કઠણ હોય છે પણ જાણે કે ઋણ સ્વીકાર કરતા હોય એવી રીતે આ સંકુલને એમણે પોતાની ઈચ્છાથી ઋણ ભાવથી જે સમૃદ્ધ બનાવ્યું છે એ માટે આ ગામ લોકો આ વિદ્યાર્થીઓ આવનારા દિવસોમાં એમાં અભ્યાસરત થઈને જે બહેનો શિક્ષણ પ્રાપ્ત કરીને આગળ વધવાની છે તે સૌ આપનો ઋણ સ્વીકાર કરે છે કારણ કે ખાસ કરીને શિક્ષણ સંસ્થાઓની સ્થાપના કરવી સહેલી છે પણ ચલાવવી અઘરી છે આ જેને આ કઠણ આમ તમને એવું લાગતું છે કે આ પરાગભાઈને આવું બધું બધું માન મળે છે પણ માન મળતા પહેલાં પળી આવી જાય હા હા હેલી ઘટના નથી હા મકાન બાંધવું સહેલું છે મંદિર બાંધવું સહેલું છે પણ એમાં પ્રાણ પૂરવ અઘરો છે પ્રાણ પૂરવો અઘરો છે પ્રાણ અઘરો છે આ તો જીવતા માણસોમાં પ્રાણ પૂરવાની વાત છે તો એ તો ઘણું અઘરું છે કારણ કે આ મરકટ જેવા બરાબર આપણે એક હાચવી એકતા નથી ભાઈ ભગવાનની કૃપા હોય ને ક્રિકેટ ટીમ ઘરની હોય એ હાચવી શકતા નથી પણ આને હાચવવા અને એમાંય દીકરીઓને હાચવી એ તો કઠણ કામ છે હું આ સંચાલક મંડળને ધન્યવાદ આપું છું કે તેમણે આ પોતાનો સમય પોતાના વ્યવસાયમાં રદ હોવા છતાં આજે આપીને સેવા કાર્ય કરે છે એ સન્માનને લાયક છે ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કોલેજોના લિસ્ટમાં એક ઉમદા કોલેજનું નામ ઉમેરાય છે એનો હું આનંદ વ્યક્ત કરું છું કોઈ કોલેજમાં કેટલી સંખ્યા છે ભીમાણી સાહેબ કલાદરભાઈ એ બહુ મહત્ત્વનું નથી પણ ક્વોલિટી કેવી છે હં બરાબર ને ક્વોલિટી કેવી છે એ બહુ અગત્યનું છે તમે બહુ મૂંઝાશો નહીં પંચાવન સંખ્યા દોઢસો સંખ્યા અઢીસો સંખ્યા એવું બહુ હિસાબ નહીં કરશો પણ જે છે તે રોડું છે અને એને કેળવજો તો આવતા દિવસોમાં જામખંભાળિયાનું નામ એ અત્યારે ભલે મુંબઈ સુધી પહોંચવું હોય પણ મુંબઈથી આગળ સુધી પહોંચવાની પૂરી ખાતરી આપું છું મેં જાણ્યું કે આ સંકુલમાંથી કેટલાક કલાકારો કેટલાક ચિત્રકારો કેટલાક આર્કિટેક કેટલાક ડૉક્ટરો એ તૈયાર થયા છે એ આ ભૂમિનો પ્રતાપ છે હં આપણે તો એમાં કદાચ રંગ પૂરવાનો પ્રયાસ કર્યો હોય પણ આ ભૂમિનો પ્રતાપ છે આપણે આખરે આપણો સંસ્કાર વારસો આપણો સંસ્કાર વારસો એ ગોત્ર આધારિત હોય છે પ્રદેશ આધારિત હોય છે મારી વાત બરાબર ધ્યાનથી સાંભળજો ગોત્ર આધારિત હોય છે પ્રદેશ આધારિત હોય છે પાણી બળકટું હોય તળ બળકટું હોય કાળિયા ઠાકરની કૃપા હોય તો બધું થાય પણ એ ન હોય તો ઠેરના ઠેર હ આ ગામમાં કેટલાય લોકોની જન્મ તારીખ હશે હશે ને પણ એને બધાને યાદ કરે લોકો નહીં યાદ કરતા પણ કેટલાક લોકોને યાદ કરે છે કે અરવિંદભાઈ આપણી વચ્ચે છે તુલસીભાઈ આપણી વચ્ચે છે પ્રતાપભાઈ આપણી વચ્ચે છે તો આપણે રૂડા છે શું કામ કે એનું પોતાનું જીવતર એને અજવાળે આપણને પ્રકાશ આપે છે એને અજવાળે આપણને પ્રકાશ આપે છે ઓરડો અંધારું ઉલેસવા માટે ઓરડો અજવાળો ન જોઈ એક સલાહ કાફી છે હોય ને બરાબર આ પ્રકારની વ્યવસ્થાની વિચારણા માટે તમારા પ્રદેશને ઉજ્જવળ બનાવવા માટે આપણી એક પેઢીને સંસ્કારવા માટેના પ્રયાસો જે થઈ રહ્યા છે તેને હું મારા હૃદયપૂર્વકના અભિનંદન આપું છું ફરી વખત સર્વદાતા પરિવારની વંદના કરું છું અને ઉત્તરોત્તર ઉત્તરોત્તર આ શૈક્ષણિક સંકુલને હું ફાપતા હું ફાપતા રહે એ સમયની હું પણ હોઈ શકે અને આર્થિક મદદ પણ હોઈ શકે જેવા જે પ્રકારના સંજોગો હોય એ પ્રમાણે તમારી મદદે જ્યારે જ્યારે આ લોકો આવે ત્યારે હું એમના વતી તમને સૂચન કરું છું કે એમને આવકારજો મીઠા હૃદયે તમે એમને મદદ કરજો તમારી મદદ એળે નહીં જાય એ એમના વતી હું તમને ખાતરી આપું છું આ ટ્રસ્ટનું નામ છે સંસ્કાર એજ્યુકેશન ટ્રસ્ટ બરાબર ને આ કોણે પાડેલું નામ ભાઈ અરવિંદભાઈ જુઓ હં અરવિંદભાઈને જોવો ત્યાં એમ લાગે કે સંસ્કાર મૂર્તિ જ છે હં તો એમને પણ હું ધન્યવાદ આપું છું કારણ કે ઘણી વખત કેટલાક લોકો નામ પાડે છગનભાઈ મગનભાઈ ચેરિટેબલ ટ્રસ્ટ લે હા આવા કેટલાક નામ પડવાની કેટલાકને હોયશ હોય છે બીજે કશે નામ ન રહે તો આમાં તો રહે તો એ પણ મને પોતાને અંગત રીતે ગમ્યું છે અરવિંદભાઈ તમને સૌને ધન્યવાદ ભગવાન તમને લાંબુને સ્વાસ્થ્યપૂર્ણ જીવન આપે એવી પ્રાર્થના કારણ કે તમારું અમારી વચ્ચે રહેવું જરૂરી છે નહીં અમે બાખડ છું કારણ કે અમને ટેવ છે એવી ભાઈ તમે જાળવજો જ્યાં વ્યવસ્થા આવે જ્યાં પૈસા આવે જ્યાં કંઈક સત્તા આવે ત્યાં આવું થવાની પૂરી સંભાવના છે પણ જો સંસ્કાર હોય તો આવું ન થાય સંસ્કાર હોય તો આવું ન થાય હું ફરીથી આ સંસ્કાર મૂર્તિ અરવિંદભાઈને મારી વંદના કરું છું અને તમને સૌને અહીં બેઠેલા વડીલોને વંદના સાથે